જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને નલિયા દક્ષિણ વન વિભાગ દ્વારા નલિયા ખાતે કાનૂની જાગૃતિનો કાર્યક્રમ યોજાણો, જેમાં આસપાસના તમામ ગામના સરપંચો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વન વિભાગના કાયદાઓ વિશે સમજ આપવામાં આવી, તેમજ વન વિભાગમાં કઈ રીતે કામગીરી કરે છે અને લોકો કઈ રીતે વન વિભાગને સહયોગ આપે તેવી સમજ આપવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. નલિયા ખાતે આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા દક્ષિણ રેન્જ નલિયા ફોરેસ્ટ ઓફિસર ખાતાની જે કચેરી છે એના દ્વારા લોકોની અંદર જંગલ ખાતાના કાયદાનું જાગૃતિ કાર્યક્રમ વિશે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં મુખ્યત્વે આપણા નલિયા તાલુકાના જે ગામડાઓ છે એના મુખ્ય જે લોકો છે, સરપંચશ્રી છે, ગામના આગેવાનો છે, એ લોકોને બોલાવીને વન્ય ખાતા કેવી રીતના કામ કરે છે, વન્ય ખાતા અંગેના કેવા કાયદાઓ છે એ અંગેની સમજ આજરોજ આપવામાં આવી છે. એ સમજ એટલા માટે આપવામાં આવી છે કે કાયદાની અંદર જે હેતુથી કાયદો ઘડવામાં આવ્યો હતો અને એ કાયદાની અંદર લોકો કેવી રીતના ઉપયોગી થશે જંગલ ખાતાને, અને જંગલ ખાતું લોકોને કેવી રીતના ઉપયોગી થશે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જાગૃતિ કરીને એ લોકોની અંદર આ કાયદા પ્રત્યે અવેરનેસ આવે એટલા માટે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વિશેષમાં હું આ તબક્કે નલિયા તાલુકાના ગામડાના દરેક સભ્યોને હું કહીશ, ખાસ કરીને સરપંચશ્રીઓ, કે કાયદા જાગૃતિના કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભુજ જિલ્લાની અંદર દરેક તાલુકે કરવામાં આવે છે અને કાયદાના અલગ અલગ વિષયો ઉપર જાગૃતિ કરવામાં આવે છે. તો નલિયાની અંદર ગામના સરપંચશ્રીએ એક જાગૃત નાગરિક તરીકે અમારો સંપર્ક કરી અમારા તાલુકા કાનૂની સેવા સમિતિ કોર્ટ નલિયા ત્યાં અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજ કોર્ટ અમારો સંપર્ક કરીને જાગૃતિ વધુમાં વધુ કાયદાની આવે અને કાયદાના જે નાના નાના પ્રશ્નો ગામડાના લેવલે ત્યાં જ સોલ્વ થઈ જાય એ રીતે આ અભિગમ સાથે અમે એક આ અભિયાન ભુજ જિલ્લાની અંદર આ તબક્કે લીધેલ છે.